નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું. તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી. અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશભર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે. આગામી 10-12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે અને ભયાનક સ્વરૂપ પણ ધારણ કરશે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15-17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે, જ્યારે અંદમાન નિકોબારમાં 17-26 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે. અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ ગુજરાતમાં 20-25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે છે. જ્યારે મિત્રો વાત કરીએ તો અંદમાન નિકોબારમાં 17 જૂન આસપાસ ચોમાસું બેસશે, તો ગુજરાતમાં 1 મેની આસપાસ તેમજ 1 જૂન પછી ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી તારીખ 10-12 મે વચ્ચે વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે. ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ થશે. વાવાઝોડાનું લો પ્રેશર બનશે, ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ તે અલગ અલગ વિસ્તારમાં અસર કરશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પણ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા સહિતના વિસ્તારમાં આગામી સમયમાં વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે. તો મિત્રો, આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો.